નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પી એસમરી સ્કોલરશીપ એક્ઝામ શિક્ષણ પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયો નંબર વીસ જોઈશું પ્રશ્ન ક્રમાંક એકસો એકસઠ થી બસો અને વિભાગ બે સામાન્ય જ્ઞાન તો ચાલો શરૂ કરીએ સરદાર સરોવર ક્યાં આવેલું છે જવાબ સરદાર સરોવર કેવડિયામાં આવેલું છે અહીં જોઈ શકો છો બિંદુ સરોવર ક્યાં આવેલું છે જવાબ બિંદુ સરોવર સિદ્ધપુર માં આવેલું છે એકસો ત્રેસઠ મુનસર તળાવ ક્યાં આવેલું છે જવાબ મુનસર તળાવ વિરમ ગામમાં આવેલું

વિદ્યાર્થી મિત્રો હું આખા વાક્યમાં જવાબ આપીશ કારણ કે આખા વાક્યમાં બોલાયેલા શબ્દો જવાબ સાથે યાદ રહી જાય છે એકસો છાસઠ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન દીપડા માટે છે અને તે નવસારીમાં આવેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે છે જવાબ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સિંહ માટે છે અને તે જુનાગઢમાં આવેલું છે એકસો અડસઠ સુરખાબ અભ્યારણ્ય ક્યાં આવેલું છે જવાબ સુરખાબ અભ્યારણ્ય આવેલું છે કચ્છ ઉત્તર ગુજરાત અભયારણ્યુ બાજુ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ક્યાં આવેલું છે જવાબ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય જામનગર માં આવેલું છે સુરપાણેશ્વર અભ્યારણ્ય ક્યાં આવેલું છે જવાબ સુર અભ્યારણ્ય અભયારણ્ય દેડીયાપાડામાં આવેલું છે તેના આજુબાજુ જાંબુ ઘોડા અભ્યારણ્ય ક્યાં આવેલું છે જવાબ જાંબુ ઘોડા અભયારણ્ય પંચમહાલ માં આવેલું છે અને તે ગોધરા પાસે છે ત્રિફળવન કેન્દ્ર ક્યાં આવેલું છે જવાબ વિદ્યાર્થી મિત્રો હરડે બહેરા અને આ ત્રિફળ છે અને તે આયુર્વેદિક દવાઓ માટે ખૂબ વપરાય છે અને કેન્દ્ર સાપુતારા આવેલું છે કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે જવાબ હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગર માં આવેલું છે એકસો ચુમ્મોતેર મધમાખી ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે જવાબ મધમાખી ઉછેર કેન્દ્ર સાપુતારા ડાંગમાં આવેલું છે એકસો પંચોતેર બરડીપાડા અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબ બરડીપાડા અભયારણ્ય ડાંગમાં આવેલું છે તે વાઘ અને સાબર માટે છે ડુખમલ અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબ ડુખમલ અભયારણ્ય ભરૂચ આવેલું છે તે રીચ માટે છે એકસો સિત્તોતેર નળ સરોવર અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબ નળ સરોવર અભયારણ્ય અમદાવાદમાં આવેલું છે અને તે યાયાવર પક્ષીઓ માટે છે ગુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબ ગુડખર અભયારણ્ય કચ્છમાં આવેલું છે તે ગુડખર ઘોડાની પ્રજાતિ એક પ્રાણી છે અભયારણ્ય ક્યાં આવેલું છે હિંગોળગઢ અભયારણ્ય રાજકોટમાં આવેલું છે પક્ષી ક્યાં આવેલું છે જવાબ પક્ષી અભયારણ્ય ગાંધીનગરમાં આવેલું છે એકસો એક્યાસી જેસોર રીચ અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબ જેસોર રીચ અભયારણ્ય પાલણપોરમાં આવેલું છે એકસો બ્યાસી પિરોટન અભયારણ્ય ક્યાં આવેલું છે જવાબ પીરોટન અભયારણ્ય કચ્છ અને જામનગરમાં આવેલું છે તે દરિયાઈ પ્રાણીઓ માટેનું અભયારણ્ય છે હીરા ભાગોળની વાવ ક્યાં આવેલી છે જવાબ હીરા ભાગોળની વાવ ડભોઈ વડોદરામાં અહીં તમે લોકેશનમાં ડભોઈ વડોદરા હીરા ભાગોળની વાવ જોઈ શકો છો એકસો ચોર્યાસી અઢી કડીની વાવ ક્યાં આવેલી છે જવાબ અઢી કડીની વાવ જુનાગઢમાં આવેલી છે જવાબ દુધિયા વાવ ભદ્રેશ્વર કચ્છમાં આવેલી છે એકસો છ્યાસી નવઢણ કુઓ ક્યાં આવેલો છે જવાબ નવઢણ કૂવો જુનાગઢ માં આવેલો છે યો કુવો ક્યાં આવેલો છે જવાબ જવાબર કુવો મહેમદાબાદ જિલ્લામાં આવેલો છે રાણકી વાવ ક્યાં આવેલી છે જવાબ અડાલજની વાવ ક્યાં આવેલી છે જવાબ અડાલજની વાવ ગાંધીનગરમાં આવેલી છે એકસો નેવું કંકા વાવ ક્યાં આવેલી છે જવાબ કંકા વાવ કપડવંજ ખેડા જિલ્લામાં આવેલી છે તરનેટર કુંડ ક્યાં આવેલું છે જવાબ તરનેટર કુંડ સુરેન્દ્રનગરમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તરનેટર નો મેળો તમને યાદ છે ને તે સુરેન્દ્રનગરમાં ભરાય છે એકસો બાણું દામોદર કુંડ ક્યાં આવેલું છે જવાબ દામોદર કુંડ જુનાગઢમાં આવેલું છે એકસો ત્રાણું સરિતા ગાયકવાડ ને કયું બિરુદ અપાયું છે જવાબ સરિતા ગાયકવાડને ડાંગ એક્સપ્રેસ નું બિરુદ આપવામાં આવ્યું છે તેઓ ગોલ્ડ મેડલ જીત્યા છે દોડની સ્પર્ધામાં એકસો ચોરાણું ગુજરાતના પહાડે કઈ રમત સાથે સંકળાયેલ છે જવાબ ગુજરાતના નથુરામ પહાડે સમુદ્ર તરકની રમત સાથે સંકળાયેલા છે ગુજરાતના મહિલા હોકી ખેલાડીઓના નામ જણાવો જવાબ ગુજરાતના મહિલા હોકી ખેલાડીઓના નામ વીણા શાહ કીર્તિદા પટેલ અને દીપિકા મૂર્તિ છે ગુજરાતના ભરત દવે કઈ રમત સાથે સંકળાયેલ છે જવાબ ગુજરાતના ભરત દવે કાર રેસિંગ રમત સાથે સંકળાયેલા છે વિદ્યાર્થી મિત્રો સુરેન્દ્રનગરના ભરત દવે દવેનું કોરોનાથી હાલ નિધન થયું છે બે હજાર અઢારમાં ગુજરાત સરકારે તેમને એકલવ્ય એવોર્ડ આપ્યો હતો પ્રશ્ન એકસો સત્તાણું ગુજરાતના તેજસ બાકરે અને પ્રતીક પરીખ કઈ રમતના ખેલાડી છે જવાબ ગુજરાતના તેજસ બાકરે અને પ્રતીક પરીખ ચેસ એટલે કે શતરંજના ખેલાડી છે એકસો અઠ્ઠાણું રિદ્ધિ શાહ કઈ રમત સાથે સંકળાયેલ છે જવાબ રિદ્ધિ શાહ ચેસ શતરંજ સાથે સંકળાયેલ છે એકસો નવ્વાણું પથિક મહેતા કઈ રમતના ખેલાડી છે જવાબ પથિક મહેતા ટેબલ ટેનિસ રમતના ખેલાડી છે છેલ્લો પ્રશ્ન પોપટ કઈ રમત સાથે જોડાયેલા છે જવાબ પોપટ બેડમિન્ટન રમત સાથે જોડાયેલા છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયો તમને સમયસર મળે અને ચેનલ ને લાઈક અને શેર કરજો તમને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ